વાત ચૂંટણીની થઈ રહી છે ત્યારે ચૂંટણી પહેલાના ગઠબંધનને લઈને જાણકારી અત્યારે મળી રહી છે. જેડીયુ સાથે ગઠબંધનને લઈને બીટીપીમાં વિખવાદની જાણકારી છે. છોટું અને મહેશ વસાવાનો અલગ અલગ મત સામે આવ્યો છે. બીટીપીનું જેડીયુ સાથે ગઠબંધન છે તેવું છોટું વસાવા અગાઉ પણ કહી ચૂક્યા હતા. ત્યારે મહેશ વસાવા કહે રહ્યા છે કે બીટીપીનું જેડીયુ સાથે કોઈ ગઠબંધન નથી. જાણકારી મળી રહી છે કે પિતા પુત્રમાં ગઠબંધનને લઈને વિખવાદ થયો છે. છોટુ વસાવા અને મહેશ વસાવાનો મત અલગ અલગ હોવાની જાણકારી મળી રહી છે. છોટુ વસાવા અગાઉ કહ્યું હતું કે બીટીપીનું જેડીયુ સાથે ગઠબંધન રહેવાનું છે, જ્યારે મહેશ વસાવા વાતથી ઇનકાર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જેડીયુ સાથે ગઠબંધનને લઈને અત્યારે બીટીપીમાં જ વિખવાદ હોય, ખાસો છોટુ વસાવા અને મહેશ વસાવાનો મત અલગ અલગ હોવાની જાણકારી અત્યારે મળી રહી છે. ઉલ્લેખનીય છે કે છોટુ વસાવા અગાઉ કહ્યું હતું કે તો બીટીપી તેમની જે પાર્ટી છે તે જેડીયુ સાથે ગઠબંધન કરશે. જોકે હવે આ ગઠબંધનને લઈને છોટુ વસાવા અને મહેશ વસાવાનો મત અલગ અલગ હોવાની જાણકારી સામે આવી રહી છે અને બંને વચ્ચે આ મામલે વિખવાદ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મહેશ વસાવા કહી રહ્યા છે કે બીટીપીનું જેડીયુ સાથે કોઈ જ ગઠબંધન નથી, જ્યારે છોટુ વસાવા સ્પષ્ટ કરી ચૂક્યા છે કે બીટીપીનું જેડીયુ સાથે ગઠબંધન રહેવાનું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ બીટીપીએ તેમની 12 ઉમેદવારોની યાદી પણ જાહેર કરી હતી અને તેમાં જે મુખ્ય બે બેઠકો છે કે જે તેમનો ગઢ કહેવાય છે તેવી ઝઘડિયા અને દેડિયાપાડા બેઠકને બાકી રખાઈ હતી. જોકે છોટુ વસાવાએ કહ્યું હતું કે જેડીયુ સાથે તેમનું ગઠબંધન રહેશે, નવેસરથી યાદી બહાર પડાશે. હવે જોવાનું એ રહેશે કે છોટુ વસાવા અને મહેશ વસાવાનો જે અભિખવાદ છે તેમાં આવનારા સમયમાં વધુ શું ગતિવિધિ જોવા મળે છે. કારણ કે એક તરફ પિતા પુત્રમાં વિખવાદની બાબત સામે આવી રહી છે ગઠબંધનને લઈને, શું ગઠબંધન રહેશે કે પછી નથી ગઠબંધન, આ તમામની ચર્ચાઓ વચ્ચે હવે કોઈ આધિકારિક નિવેદનની રાહ જોવી રહી. પણ અત્યારે ચર્ચાઓ એવી ચાલી રહી છે કે મહેશ વસાવા અને છોટુ વસાવા બંનેનો આ મામલે અલગ અલગ મત છે. ઉલ્લેખનીય છે કે જે આદિવાસી મતદાતાઓ ધરાવતો વિસ્તાર છે એ તમામમાં બીટીપીનું વર્ચસ્વ છે અને તેવામાં હવે બીટીપીનું જેડીયુ સાથે ગઠબંધનની જાહેરાત અગાઉ છોટુ વસાવા કરી ચૂક્યા છે. જોકે મહેશ વસાવા આ મામલે ઇનકાર કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે બીટીપીનું જેડીયુ સાથે ગઠબંધન નથી.